ત્યારબાદ તેર પાંચ અને આઠ ને તેર પાંચ અને આઠ પછી એમાં ત્રિશંકી મોટી સંખ્યા કઈ થશે તો કે તેર કારણ કે પાંચ કરતા આઠ મોટા આઠ કરતા તેર મોટા એટલે કે સૌથી મોટી સંખ્યા તેર થશે ત્યારબાદ અઢાર વીસ ને ઓગણીસ અઢાર વીસ અને ઓગણીસ તો આમાં પણ સૌથી મોટી સંખ્યા કઈ થશે તો કે વીસ ત્યારબાદ ચૌદ સાત ને દસ હવે આ ત્રણ પછી સૌથી મોટી સંખ્યા કઈ થશે તો કે ચૌદ એકડી ચોકડે ચૌદ સાત કરતા દસ મોટા દસ કરતા ચૌદ એટલે ત્રણેય માંથી એટલે કે બે માંથી સૌથી મોટી સંખ્યા ચૌદ થશે ત્યારબાદ સોળ ચૌદ અને સત્તરમાં સૌથી મોટી સંખ્યા કઈ થશે તો સોળ ચૌદ અને સત્તરમાં ચૌદ કરતા સોળ સોળ કરતા સત્તર એટલે કે સૌથી મોટી સંખ્યા થશે સત્તર ત્યારબાદ સાત પાંચ ને બાર સાત પાંચ ને બાર કારણ કે સાત કરતા પાંચ કરતા સાત પાંચ અને સાત કરતા બાર બાર એટલે કે સૌથી મોટી સંખ્યા ભૂસમાં થશે બાર દસ તેર અને સત્તર અહીંયા દસ તેર અને સત્તર એવા છે તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ થશે તો કે દસ કરતા તેર મોટા તેર કરતા સત્તર એટલે કે સૌથી મોટી સંખ્યા છે સત્તર ત્યારબાદ છ આઠ ને અઢાર હવે છ કરતા આઠ મોટા આઠ કરતા અઢાર એટલે સૌથી મોટી સંખ્યામાં થશે એકની આટલે અઢાર ત્યારબાદ તેર પંદર ને નવ તો તેર પંદર ને નવ માં સૌથી મોટી સંખ્યા કઈ થશે કે નવ કરતા તેર મોટા અને તેર કરતા પંદર એટલે એમાં સૌથી મોટી સંખ્યા થશે પંદર આપણે પંદર ઉપર ગોળ કરી દીધું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની સૂચના છે સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો એક લીટી છોડીને આ સૂચના લખવાની સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો તો એમાં પણ એક લીટી છોડીને તમારે પાંચ બોક્સ બનાવી એક બે ત્રણ ચાર ને પાંચ પછી જે રીતે મૂળમાં સંખ્યા લઈ છે તે રીતે બોક્સની અંદર ત્રણ સંખ્યા લખી નાખો પછી એક લીટી છોડી અને એક રીતે પાંચ બોક્સ બનાવી નાખો અને અંદર જે સંખ્યા લઈ છે એ તમારે લખવાની છે બરાબર તો હવે આમાં આપણે સૂત્ર પ્રમાણે કરીશું તો કે સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો તો આ બે બોક્સ આવી છે એમાં જે સંખ્યા છે સોળ તેર અને ઓગણીસ આપણે જે પહેલાં કહ્યું કે સૌથી મોટી સંખ્યા કરી આમાં જે સૌથી નાની સંખ્યા પ્રતિ ત્રિકોણ કરવાનું છે તો નાની સંખ્યા ક્યારે થાય તો કે છે પહેલાં આવતી જાય એ સૌથી નાની થાય તો આપણે બોલીએ બે ત્રણ લાઈન તો બે ત્રણ અગિયાર એટલે કોઈ બાર એકડે કરે તેર બરોબર અને તેર છે પછી એકડે ચોકડે ચૌદ એકડે પાછળ પંદર એકડે ચોકડે સોળ અને પછી એમાં મોટા થયા એકડે સાથે સત્તર એકડે આઠ ને અગિયાર ને એકડે માટે ઓગણીસ એટલે સોળ કરતા પણ એ ઓગણીસ મોટા થશે આપણે આમાં શું ગોતવાની છે નાની સંખ્યા નાની સંખ્યા ક્યારે થતી છે પહેલા આવે તો તેર છે આપણે પહેલા અને તેર છે એ નાની સંખ્યા થશે અને તેરમાં આપણે ત્રિકોણ કરીએ સૌથી નાની સંખ્યા થશે તેર સોળ તેર ને ઓગણીસ માં સૌથી નાની સંખ્યા તેર થશે બરોબર એટલે એમાં આપણે ત્રિકોણ કરીએ ત્યારબાદ બાર તેર અને ચૌદ એવા છે હવે બાર તેર અને ચૌદ માં સૌથી નાની સંખ્યા કઈ થશે તો કે પેલા બાર પછી તેર પછી ચૌદ એટલે કે બાર કરતા તેર મોટા તેર કરતા ચૌદ મોટા આપણે નાની સંખ્યા પૂછવાની છે તો પેલા સમય એટલે આ ચૌદ કરતા તેર તેર કરતા બાર એટલે બાર માં
ત્રિગુણાકાર કરી દીધું એટલે સૌથી નાની સંખ્યા થશે 12. સૌથી નાની સંખ્યા થશે 12. ત્યારબાદ એની બાજુના બોક્સમાં આપીશું એમાં છે 5, 10 અને 15. હવે તો તમને ખ્યાલ આવી ગયો કે બને એ નાની સંખ્યા કઈ થાય તો કે પેલા જે આ એક સૌથી નાની સંખ્યા તો આમાં પણ એમ જ થશે 15 કરતા 10 નાના ને 10 કરતા 5 નાના નાના શું કામ કીધું કે 5 છે એ પેલા એટલે આપણે 5માં આપણે ત્રિકોણ કરી દઈશું આમાં સૌથી નાની સંખ્યા થશે 5. ત્યારબાદ 8, 19 અને 9 તો આમાં પણ એમાં થશે 19 કરતા 9 નાના ને 9 કરતા 5 નાના એટલે કે આમાંની સૌથી નાની સંખ્યા થશે 8. એટલે કે આઠમાં ત્રિકોણ કરી દીધું. ત્યારબાદ 14, 3 અને 11 તો 14 કરતા 11 નાના ને 11 કરતા 3 નાના તો આમાં સૌથી નાની સંખ્યા થશે 3. એટલે આપણે 3માં ત્રિકોણ કરી દીધું. એમાં સૌથી નાની સંખ્યા કઈ કીધું કે 3. ત્યારબાદ 20, 18 અને 15 તો આપણે જયારે એકડા કરીએ ત્યારે 20 બધા નીચે આવે છે બરાબર, પછી એટલે 20 કરતા 18 છે નાનું અને 18 કરતા 15 નાનું. આપણે એકડા કરીએ તો પેલા 15 આવે પછી 18 આવે પછી 20 આવે ને પેલા આવે નાની સંખ્યા થાય ને, તો કે આમાં 20 અને 18માં સૌથી નાની સંખ્યા થશે 15. 15માં આપણે ત્રિકોણ કરી દીધો. ત્યારબાદ 6, 17 અને 10 તો એમાં પણ આપણે 17 કરતા 10 નાના અને 10 કરતા 7 એટલે સૌથી નાની સંખ્યા થશે 7. એટલે આપણે ત્રિકોણ કરી દીધો. હવે 19, 18 અને 17 તો પેલા આપણે જોઈએ તો 17 આવે પછી 18 આવે પછી 19 આવે એટલે પેલા આવે એ નાની થાય તો 17 આપણે પેલા ભર્યા ને એટલે આ 2 કરતા 17 છે એ નાની થશે એટલે આમાં સૌથી નાની સંખ્યા 17 હશે. ત્યારબાદ 4, 9 અને 7 4, 9 અને 7 તો આ બધામાં એટલે 3માં સૌથી નાની સંખ્યા થશે 4. 9 કરતા 7 નાના અને 7 કરતા 4 નાના કે 2 કરતા 17 નાની સંખ્યા થશે 4. ત્યારબાદ 2, 8 અને 6 તો 2, 8 અને 6 માં સૌથી નાની સંખ્યા થશે 2 કારણ કે 8 કરતા 6 નાના 6 કરતા 2 નાના સૌથી નાની સંખ્યા થશે 2. તો વિદ્યાર્થી મિત્રો જે રીતે ગુણમાં કરાયું છે એ રીતે તમારે તો
બે, એટલે 10 ને 2 ચોરસ, 10 ને 2 12, બરોબર? ત્યારબાદ એના પછીનું જે ચોરસ છે, હવે એના જે ગુણાંક છે આપણે ગણીશું, તો એમાં પણ આ 1 2 3 4 5 6 7 8 9 ને 10 ગોળ 10 છે. હવે ચોરસ કેટલા છે? 1 2 3, એટલે કે 10 ને 3 આપણે ગુણવાના છે. તો 10 ને 1, 10 ને 6, 10 ને 10, આ તો જોડે 10 ને 3, એટલે કે 10 ગોળ ને 3 ચોરસ, 10 ને 3 13, એટલે 10 ને 3 સાથે જોડી દઈશું, 10 ગોળ અને 3 ચોરસ. ત્યારબાદ પછી આપણે જલનજન્ય સાંભળે પછી આપણે ગણીશું. ચાલો ગણીએ, આ 1 2 3 4 5 6 7 8 9 10 ધમચરસના જે ગોળ છે એની અંદર આપણે જે ગોળ છે કેટલા છે, તો કે 10, અને ચોરસ તો કે 1, એટલે કે આપણે 10 ને 1 સાથે જોડવાનું છે. ત્યાં 10 ને 1 ચોરસ છે, 10 ગોળ અને 1 ચોરસ. અહીંથી જોઈએ તો પહેલા છે 10 ને 1, તો 10 ને 1 કેટલા થાય છે? કેમ ચોરસ એ
નીચે ગોળ પ્લસ ગોળ બરાબર ગોળ. હવે જો તમારે આ બે માંથી હોય તો તમે નવા પેજનો ઉપયોગ કરી શકો છો. બરાબર, માં ચોરસ બનાવીને અંદર તમારે કુલ સાત ગોળ કરવાના છે, 2, 3, 4, 5 અને 7 અને બીજામાં 5. પછી ગોળ મોટું પ્લસ મોટું ગોળ બરાબર ગોળ. ત્યારબાદ ત્રિકોણની અંદર તમારે ત્રિકોણ દોરીને અંદર 4 ગોળ કરવાના છે. પછી બાજુના ત્રિકોણ બનાવવાનું છે, એમાં તમારે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 ગોળ કરવાના છે ત્રિકોણ. પછી આવી રીતે મોટું ગોળ પ્લસ ટુ ગોળ બરાબર અને હવે જે લંબચોરસ બનાવવાના છે એ લંબચોરસની અંદર તમારે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ગોળ કરવાના છે લંબચોરસની અંદર. પછી ઇન્વર્ટમાં લંબચોરસ કરવાનું, તમારે કુલ 9 ગોળ કરવાના છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બરાબર 9 ગોળ થઈ જાય લંબચોરસની અંદર. પછી આવા મોટા ગોળ થઈ પછી પ્લસ પછી પાછું બરાબર અને ગોળ. હવે આપણે ગણી અને સરવાળા કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલાં જે ચોરસ આપ્યું છે ચોરસની અંદર જે ગોળ આપ્યા છે એ ગણીશું. તો 1, 2, 3, 4 અને 5 આ જે ચોરસ છે એમાં 5 ગોળ છે, એમાં લખવાના 5 પ્લસ. હવે આ ચોરસ માટે ગોળ ગણીશું તો 1, 2, 3, 4, 5 અને 6 એટલે અહીંયા લખીશું 6 ગણે 6. હવે આ બધા ભેગા કરી આપણે ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 બંનેના ભેગા કરીને થશે 11. એટલે અહીંયા લખવાનું 5 + 6 = 11. ત્યારબાદ તમને ત્રિકોણ આપ્યું છે એ ત્રિકોણની અંદર જે ગોળ આપ્યા છે હવે આપણે એ ગણીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 એનો લખવાના 8 ગણ્યા પ્લસ હવે આ ત્રિકોણની અંદર જે ગોળ છે એ ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે લખવાના 8 ગણ્યા. હવે બંને સાથે ભેગા કરી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 8 + 8 = 16 પ્લસ હવે આ રહ્યું 1, 2, 3 અહીંયા 3 હવે બધા ભેગા કરી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 એટલે કે 8 માં 3 એટલે કેટલા થાય કે 11 8 + 3 = 11 ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચોરસ આવ્યું છે એની અંદર જે ગોળ છે એ આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયાથી આ 1, 2, 3, 4, 5, 6 અને 7 અહીંયા લખવાના ગોળની અંદર 7 વડે 7 પ્લસ હવે આ જે જોડે છે પૂછું એના ગોળ છે તો એની અંદર જે ગોળ છે કેટલા છે તો કે આ 1, 2, 3, 4 અને 5 અહીંયા લખવાના 5 વડે 5 હવે આપણે બધા ભેગા કરી લઈએ તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને લખવાનું એટલે મોટે 12 7 + 5 = જવાબ મળે છે 12 એટલે કે 7 માં 5 ઉમેરી એટલે 12 થાય. ત્યારબાદ ત્રિકોણ આપ્યું છે આ ત્રિકોણની અંદર જે ગોળ છે એ ગણીને અહીંયા લખીશું
ચાર તેર લખવાના એટલે તમને તેર. ચાર પ્લસ નવ બરાબર જવાબ મળે છે તેર. એટલે ચાર માં નવ ઉમેરી તેર થાય. ત્યારબાદ આપણે લંબચોરસ આપ્યું છે. લંબચોરસ ની અંદર જે ગોળ છે હવે આપણે એ ગણીશું. તો પેલા આપેલા છે અહીંયા લખીશું ગણીને. ચાલો ગણીએ તો કે અહીં મળે. તો વિદ્યાર્થી મિત્રો જે રીતે ગુણમાં ગણ અને સરવાળા કરો